નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સ્વામી વિવેકાનંદની આધ્યાત્મિક અનુભૂતિઓ. આધ્યાત્મના શિખર પુરુષ સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર, એમની દિવ્ય આધ્યાત્મિક અનુભૂતિઓનો એક એવો ઉછાળતો મહાસાગર છે, જેમાં ઉછળતા મોજા આપણા ચિત્તને સ્નાન કરાવીને આપણને અપાર આધ્યાત્મિક આનંદમાં ડૂબાડી દે છે. પોતાના પૂર્વજન્મના પ્રબળ આધ્યાત્મિક સંસ્કારોના કારણે વિવેકાનંદે બચપણથી જ ઈશ્વર પ્રત્યે વિશિષ્ટ પ્રેમ હતો. બચપણથી જ તેમને દિવ્ય અનુભૂતિઓ થતી હતી. સૂતા પહેલાં તેમને દરરોજ એક દિવ્ય દર્શન થતું હતું. આંખો બંધ કરતાં જ તેમણે બે બ્રહ્માંડોની વચ્ચે સતત બદલાતા રહેતા રંગોનું એક જ્યોતિબિંદુ દેખાતું હતું. તે જ્યોતિબિંદુ ધીમે ધીમે મોટું થતાં એક ગોળો બની જઈને પછી ફાટી જતું હતું. એમાંથી નીકળતા એક શુભ્ર જ્યોતિપુંજમાં એમનું શરીર સ્નાન કરતું હતું. પછી ધીરે ધીરે તેઓ નિદ્રાધીન થઈ જતા હતા. નરેન્દ્ર બચપણમાં શિવજીની મૂર્તિ સામે બેસીને ધ્યાન કરતા હતા. તે વખતે તેમણે બહારની દુનિયાનું કશું ભાન રહેતું નથી. એકવાર એમના હાથમાં કમંડલ તથા દંડ ધારણ કરેલા જ્યોતિપુરુષના દર્શન થયું હતું. તેમના મુખમંડળમાંથી દિવ્ય પ્રકાશ નીકળતો હતો. તે દિવ્ય પુરુષ જાણે કે તેમણે કંઈક કહેવા માગતા હતા. એ વખતે નરેન્દ્ર ગભરાઈ જઈને ઓરડામાંથી બહાર આવતા રહ્યા. પછીથી તેમણે લાગ્યું કે કદાચ તેમને ભગવાન બુદ્ધના દર્શન થયા હતા. 15 વર્ષની ઉંમર ફરી તેમને એક દિવ્ય આધ્યાત્મિક અનુભૂતિ થઈ હતી. એ વખતે તેઓ પોતાના પરિવાર સાથે મધ્ય પ્રદેશના રાયપુર શહેર તરફ જઈ રહ્યા હતા. થોડીક યાત્રા બળદગાડામાં કરવાનું નક્કી થયું હતું. એ દિવસે શીતળ તથા મંદ વાયુ વહી રહ્યો હતો. વૃક્ષો તથા લતાઓ રંગબેરંગી ફૂલોથી લંદાઈ ગયા હતા. પક્ષીઓનું કલવળો કરી રહ્યા હતા. બળદગાડું આગળ જતા એક સાંકડી ખીણ પાસે પહોંચ્યું. ત્યાં બે બાજુ ઊંચા પર્વતો હતા. તેઓ મુગ્ધ થઈને તેમણે જોઈ રહ્યા હતા. એ વખતે તેમણે જોયું કે પર્વતની એક ફાટમાંથી એક વિશાળ મધુચક્ર લટકી રહ્યું છે. એ અદ્ભુત તથા અપૂર્વ દ્રશ્ય જોઈને તેમનું મન ઈશ્વરની અનંત શક્તિની કલ્પના કરતા કરતા શ્રદ્ધાથી બા વિભોર થઈ ગયું હતું. તેઓ શાન ભાન ભૂલીને ઘણી વાર સુધી બળદગાડામાં જ પડી રહ્યા. ભાનમાં આવ્યા પછી એમના મનમાં આનંદ હિલોરા લઈ રહ્યા હતો. આમ ધીરે ધીરે તેમની આધ્યાત્મિક તરસ વધવા લાગી. તેઓ 1980માં કલકત્તાની સ્કોટિશ ચર્ચ કોલેજમાં BA ભણવાતા હતા. તેમને હવે જગતની ક્ષણભંગુરતા તથા બૌદ્ધિક શિક્ષણની વ્યસ્તતાનો બોધ થવા લાગ્યો હતો. BAની પરીક્ષાના પહેલા દિવસે જ તેમણે ઈશ્વર પ્રત્યેના સંપૂર્ણ પ્રેમની અનુભૂતિ થઈ. તેઓ પોતાના એક સ્વાધ્યાયીના ઓરડાના બારણામાં ઊભા રહીને ભાવનાપૂર્વક ઈશ્વરના પ્રેમમાં ડૂબી જઈને ગાવા લાગ્યા. હે પર્વતો, વાદરો, હવાઓ, બધા મળીને તેમનો મહિમા ગાઓ. હે સૂર્ય, હે ચંદ્ર, હે તારિકાઓ, આનંદપૂર્વક પ્રભુનો મહિમા ગાઓ. આવું સાંભળીને મિત્ર નવાઈ પામ્યો. તેણે બીજા દિવસે લેવાનારી પરીક્ષા યાદ કરાવી. એમ છતાં તેમણે એ તરફ ધ્યાન ન આપ્યું. તેમણે એ પરીક્ષા આપી અને સહેલાઈથી એમાં પાસ થઈ ગયા. સમય વહેવાની સાથે ઈશ્વરને જાણવાની તથા તેમને પ્રાપ્ત કરવાની એમની ઈચ્છા વધારે તીવ્ર થતી ગઈ. એ માટે તેમણે તે વખતે પ્રસિદ્ધ ધાર્મિક નેતાઓની મુલાકાત લીધી, પરંતુ તેમની પાસેથી તેમણે ઈશ્વરના અસ્તિત્વ સંબંધી પ્રશ્નોનું સમાધાન ન મળ્યું. આથી તેમની આધ્યાત્મિક ઉત્કૃષ્ટતા વધારે તીવ્ર થઈ ગઈ. તેમણે પોતે ઈશ્વરના દર્શન કર્યા હોય એવી કોઈ વ્યક્તિને તેઓ મળવા ઈચ્છતા હતા. એ વખતે તેમણે તેમના અધ્યાપક વિલિયમ હેસ્ટિનના શબ્દો યાદ આવ્યા, જે તેમણે વર્ડવર્થની કવિતા ધ એક્સકલન ભણાવતી વખતે સમાધિના સંદર્ભમાં કલકત્તા તરફ દક્ષિણેશ્વરમાં રહેતા શ્રી રામકૃષ્ણ પરમહંસ વિશે ચર્ચા કરતા રહ્યા હતા. કે મારી દ્રષ્ટિએ તો ફક્ત તેમને જ સમાધિનો અનુભવ છે. તેમના કાકાના છોકરાઓ રામચંદ્ર દત્તે પણ તેમને શ્રી રામકૃષ્ણને મળવાની પ્રેરણા આપી હતી. આ રીતે 1981ના
નવેમ્બર મહિનામાં તેઓ શ્રી રામકૃષ્ણ પરમહંસ પાસે ગયા. તે ખરેખર બે મહાન આત્માઓનું ગુરુ અને શિષ્યનું ઐતિહાસિક મિલન હતું. નરેન્દ્રએ તેમણે પૂછ્યું કે મહાશય, શું આપે ઈશ્વરને જોયા છે? શ્રી રામકૃષ્ણ તરત જ કહ્યું કે હા, જેવી રીતે હું તને જોઈ રહ્યો છું એ જ રીતે મેં ઈશ્વરને જોયા છે. એના કરતાંય વધારે સ્પષ્ટતા જોયા છે. ઈશ્વરને જોઈ શકાય છે, એમની સાથે વાતો કરી શકાય છે, પરંતુ એમને ચાહે છે કોણ? લોકો, પત્ની તથા બાળકો માટે, ધન દોલત માટે કલાકો સુધી આંસુ સારે છે, પરંતુ ઈશ્વરના દર્શન ન થયા એ કારણે કોણ રડે છે? જો કોઈ એમને સાચા હૃદયથી પોકારે તો તેઓ અવશ્ય દર્શન આપે છે. આવું સાંભળીને નરેન્દ્ર ચૂપ થઈ ગયા. તેઓ જીવનમાં પહેલીવાર એક એવા માણસને મળ્યા હતા જે ઈશ્વરને જોવાનો દાવો કરી રહ્યા હતા. તેમણે પહેલીવાર કોઈના મુખેથી સાંભળ્યું હતું કે ઈશ્વરના દર્શન કરી શકાય છે. એમને લાગ્યું કે શ્રી રામકૃષ્ણ તેમની આંતરિક અનુભૂતિથી તે તથા અંતરના ઊંડાણમાંથી બોલી રહ્યા હતા, તેથી તેમની વાત પર અવિશ્વાસ કરવાનું કોઈ કારણ નથી. આથી તેમણે એક સાચા ગુરુની સમક્ષ સંપૂર્ણ સમર્પણ કરી દીધું. અંતરના ઊંડાણથી નરેન્દ્રએ શ્રી રામકૃષ્ણ સમક્ષ એક ભજન ગાયું. મન ચલ ઘટ લોટે ચલે ઈસ સંસાર રૂપી દિશા મેં વિદેશી કાવેશ ધારણ કિયે તો વૃથા ક્યો ભટક રહા હૈ. સૌંદર્ય, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, આ પાંચ ઇન્દ્રિયોના વિષયો તથા આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી, આ પંચભૂતોમાંથી કોઈ તારું નથી, બધા જ પારકા છે. તું શા માટે પારકાના પ્રેમમાં પડીને તારા પ્રિયતમને ભૂલી ગયો છે? ગીત પૂરું થતાં જ શ્રી રામકૃષ્ણ એકદમ નરેન્દ્રનો હાથ પકડી લીધો. તેમની આંખમાંથી આંસુ સરી રહ્યા હતા. તે જોઈને નરેન્દ્ર ખૂબ આશ્ચર્યમાં પડી ગયો. શ્રી રામકૃષ્ણ કહ્યું કે અલ્યા, તું આટલા બધા દિવસો પછી આવ્યો. તું ખૂબ નિર્દય છે એટલે તે મને આટલી બધી રાહ જોડાવી. વિષયો, ભોગોની નકામી વાતો સાંભળી સાંભળીને મારા કાન પાકી ગયા છે. કોઈને મારા દિલની વાત ન કહી શકવાના કારણે મારું પેટ ફૂલી ગયું છે. પછી હાથ જોડતા નરેન્દ્રે કહ્યું કે પ્રભુ, હું જાણું છું કે આપ જ તે પુરાતન ઋષિ તથા નરરૂપી નારાયણ છો. જીવોની દુર્ગતિનો નાશ કરવા માટે આપે ફરીથી શરીર ધારણ કર્યું છે. નરેન્દ્ર જ્યારે બીજી વાર શ્રી રામકૃષ્ણ પાસે ગયા ત્યારે તેમને વિચિત્ર અનુભવ થયો. તેમના આવ્યા અને બે ચાર મિનિટ પછી શ્રી રામકૃષ્ણ તેમની નજીક ગયા અને અસ્પષ્ટ સ્વરમાં કંઈક બોલતા બોલતા તેમની સામે જોવા લાગ્યા. પછી એકદમ પોતાનો જમણો પગ નરેન્દ્રના શરીર પર મૂકી દીધો. એ સ્પષ્ટી સાથે જ નરેન્દ્રે જોયું કે ઓરડાની દિવાલો, મંદિરનું આંગણું અને સમગ્ર વિશ્વ બ્રહ્માંડ પણ ગોળ ગોળ ફરતા ક્યાંક વિલીન થઈ ગયા. તેમનો પોતાનો અહંકાર પણ શૂન્યમાં વિલીન થઈ ગયો. એમને લાગ્યું કે મારું મૃત્યુ નજીકમાં જ છે. તેઓ ચીસ પાડી ઉઠ્યા કે આપે મને આ શું કરી દીધું? ઘેરે આવી માં તથા ભાઈ બહેનો છે. આવું સાંભળીને શ્રી રામકૃષ્ણ ખડખડાટ હસી પડ્યા. તેમણે નરેન્દ્રની છાતીને સ્પર્શ કરીને તેમના મનને સામાન્ય સ્થિતિમાં લાવવાનું કહ્યું. સારું, તો હમણાં રહેવા દે, સમય આવે બધું જ થશે. ત્રીજી વાર નરેન્દ્ર જ્યારે દક્ષિણેશ્વર ગયા ત્યારે એમણે સાવધાન રહેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ વખતે પણ તેમની હાલત પહેલાંના જેવી જ થઈ ગઈ. શ્રી રામકૃષ્ણ નરેન્દ્રને પોતાના હાથ સાથે લઈ બાજુમાં આવેલા એક ઉદ્યાનમાં ફરવા માટે ગયા અને ભાવ સમાધિની અવસ્થામાં તેમણે નરેન્દ્રને સ્પર્શ કર્યો. આનાથી નરેન્દ્ર ભાન ગુમાવી બેઠો. આ ઘટનાના ઉલ્લેખ કરતા પછી શ્રી રામકૃષ્ણએ કહ્યું હતું કે તે દિવસે નરેન્દ્રને અચેતન અવસ્થામાં લઈ જઈને તેના પૂર્વજીવનની વાતો, જગતમાં તેના આવવાનો ઉદ્દેશ્ય તથા જગતમાં તે કેટલા સમય સુધી રહેવાનો છે એ બધું પૂછી લીધું. શ્રી રામકૃષ્ણએ તેમના બીજા શિષ્યોને જણાવ્યું કે નરેન્દ્ર ધ્યાન સ્થિત છે અને તે પાછલા જન્મમાં જ પૂર્ણતા મેળવી ચૂક્યા છે. જે દિવસે તેને પોતાના સાચા સ્વરૂપનો બોધ થશે તે દિવસે એ યોગ માર્ગ દ્વારા સ્વેચ્છાથી પોતાનું શરીર છોડી દેશે. અગાઉની જેમ ફરી એકવાર નરેન્દ્ર
શ્રી રામકૃષ્ણ મળવા માટે દક્ષિણેશ્વર ગયા ત્યારે શ્રી રામકૃષ્ણે ફરી એકવાર નરેન્દ્રને સ્પર્શ કર્યો. પછી પોતે ઊંડી સમાધિમાં ડૂબી ગયા. એ સ્પર્શે જાદુ જેવી અસર કરી. નરેન્દ્રને ચેતનાના એક નવા જગતની અનુભૂતિ થવા લાગી. એમણે જોયું કે સમગ્ર બ્રહ્માંડ બ્રહ્મથી ઓતપ્રોત છે. એવી ભાવ અવસ્થામાં જ તેઓ ઘેર પાછા ફર્યા. ભોજન કરતી વખતે તેમણે બધી જ વસ્તુઓ બ્રહ્મની અનુભૂતિ થવા લાગી. રસ્તે ચાલતા એમને લાગ્યું કે ગાડીઓ, ઘોડા, લોકોની ભીડ અને તેઓ પોતે પણ જાણે કે એક તત્વમાંથી બનેલા છે. આમ આ વખતે તેમણે અદ્વૈતની એક ઝલક જોવા મળી હતી. ગુરુ અને શિષ્ય બને એકબીજાની પરીક્ષા લેતા હતા. નરેન્દ્રએ શ્રી રામકૃષ્ણની પરીક્ષા કરીને તેમણે પ્રતિપાદિત કરેલા આધ્યાત્મિક સત્યોની થોડી તપાસ કરી લીધી અને શ્રી રામકૃષ્ણ નરેન્દ્રની પરીક્ષા લઈને તેઓ શિષ્યત્વની પાત્રતાની પરીક્ષા કરી લીધી. એક દિવસ નરેન્દ્ર દક્ષિણેશ્વર ગયા હતા ત્યારે શ્રી રામકૃષ્ણે તેમના તરફ બિલકુલ ધ્યાન ન આપ્યું અને તેના ખબર અંતર પણ ના પૂછ્યા. એક અઠવાડિયા પછી તેઓ ગયા ત્યારે પણ શ્રી રામકૃષ્ણે તેમના પ્રત્યે એવી ઉદાસીનતા બતાવી. ત્રીજી અને ચોથી આવતા પણ શ્રી રામકૃષ્ણનો વ્યવહાર એવો જ રહ્યો. આ રીતે એક મહિનો પસાર થઈ ગયો. એક દિવસ તેમણે નરેન્દ્રને પાસે બોલાવીને પૂછ્યું કે હું તારી સાથે સહેજ પણ વાત કરતો નથી, એમ છતાં પણ તું અહીં શા માટે આવે છે? નરેન્દ્રે કહ્યું કે હું આપને પ્રેમ કરું છું, આપને જોવાનું મન થઈ જાય છે, તેથી હું આવું છું. આવું સાંભળીને શ્રી રામકૃષ્ણનો આનંદ વિભોર થઈ ગયા અને આનંદના અતિરેકમાં નરેન્દ્રને આલિંગન કરતા કહ્યું કે હું તો માત્ર તારી પરીક્ષા કરી રહ્યો હતો. હું એ જોવા માગતો હતો કે તારી ઉપેક્ષા કરવાથી તું ભાગી તો નહીં જાય ને? તારા જેવા માણસો આટલું જ બધું સહન કરી શકે. જો બીજા કોઈ હોત તો ક્યાં નોય ભાગી ગયો હોત. બીજી એક વાર શ્રી રામકૃષ્ણ પોતાની સાધના તથા અતિન્દ્રિય અનુભૂતિઓ દ્વારા મળેલી સિદ્ધિઓનો નરેન્દ્રનો અંદર સંચાર કરવા ઈચ્છતા હતા. આ જાણીને નરેન્દ્રએ પૂછ્યું કે શું એ સિદ્ધિઓથી મને ઈશ્વર પ્રાપ્તિના મદદ મળશે? શ્રી રામકૃષ્ણે કહ્યું કે ના, પરંતુ આચાર્યના રૂપમાં ભાવિ કાર્યકરોમાં તે અવશ્ય તને મદદરૂપ બનશે. આવું સાંભળીને નરેન્દ્રએ કહ્યું કે પહેલાં મને ઈશ્વર પ્રાપ્તિ કરી લેવા દો, પછી તે અલૌકિક સિદ્ધિઓ લેવી કે ન લેવી તે વિશે વિચારીશ. જો અત્યારે તેનો સ્વીકાર કરીશ તો શક્ય છે કે હું ઈશ્વરને જ ભૂલી જાઉં અને મારા સ્વાર્થ માટે સિદ્ધિઓનો દુરુપયોગ કરીને ક્યાંક સર્વનાશ ન નોતરી બેસું. સન 1984માં પિતાના અવસાન પછી તેમના કુટુંબ પર વિપત્તિ આવી પડી, પરંતુ ઘરની પરિસ્થિતિ સાવ બગડી ગઈ. તેઓ એક દિવસ તેમણે શ્રી રામકૃષ્ણને કહ્યું કે જગન માતા તો આપની પ્રાર્થના સાંભળે છે, એટલે આપ મારા પરિવારના દુઃખનું નિવારણ કરવા માટે જગન્ધ માતાને પ્રાર્થના કરો. આવું સાંભળીને શ્રી રામકૃષ્ણે કહ્યું કે તું પોતે જ મા પાસે જઈને શા માટે નથી કહેતો? આજે મંગળવાર છે, આજે તો રાત્રે કાળી મંદિરમાં જઈને મા પાસે તું જે માગીશ તે તને અવશ્ય મળશે. મારી મા પ્રેમ તથા કરુણાની મૂર્તિ છે, તે ચિન્મયી બ્રહ્મશક્તિ છે. તેમણે પોતાની ઈચ્છા માત્રથી જગતને જન્મ આપ્યો છે. રાત્રે 9 વાગે નરેન્દ્ર કાળી મંદિરમાં ગયો. આંગણામાંથી અંદર જતી વખતે તેમનામાં ભાવાવેશ આવી ગયો. જગદંબાના દર્શનની આશામાં તેમનું હૃદય ઉછળવા લાગ્યું. દેવાલયમાં જઈને મૂર્તિ તરફ દ્રષ્ટિપાત કરતા તેમણે લાગ્યું કે તથા પથ્થરની મૂર્તિ નહીં પરંતુ સાક્ષાત જગદંબા બિરાજી રહ્યા છે અને તેઓ મારી ઈચ્છા અનુસાર સાંસારિક સુખ કે આધ્યાત્મિક આનંદની કોઈ પણ વરદાન આપવા માટે તૈયાર છે. તેઓ ભાવ વિભોર થઈને વારંવાર પ્રાર્થના કરવા લાગ્યા કે મા મને વિવેક આપો, વૈરાગ્ય આપો, જ્ઞાન આપો, ભક્તિ આપો. પરંતુ તેઓ ધન માગવાનું ભૂલી ગયા. તેઓ રામકૃષ્ણ પાછા ગયા ત્યારે તેમણે પૂછ્યું કે શું તે ધનનો અભાવ દૂર કરવા માટે પ્રાર્થના કરી કે નહીં? ત્યારે નરેન્દ્રે કહ્યું કે ના મહારાજ, હું તો એ ભૂલી જ ગયો. રામકૃષ્ણના કહેવાથી બીજી વાર મા પાસે ગયો પરંતુ ફરીથી ભૂલી ગયો. ત્રીજી વાર પણ એવું જ થયું. નરેન્દ્ર રામકૃષ્ણ તથા માની લીલાને સમજી ગયા. તેમને લાગ્યું કે હું ત્યાગમય જીવન જીવું,
એવું માં ઈચ્છે છે. પરંતુ શ્રી રામકૃષ્ણે તેમનો દિલાસો આપતા કહ્યું કે તારા પરિવાર ભોજન તથા વસ્ત્ર આવશ્યક મળી રહેશે. ઉપરોક્ત ઘટનાથી નરેન્દ્રના મન પર ઊંડી છાપ પડી. એનાથી એમને ઈશ્વર તથા જગતના કાર્યો વિશે એક નવીન પ્રકાશ પ્રાપ્ત થયો. હવે તેમણે બોધ થઈ ગયો હતો કે ઈશ્વર સમગ્ર સૃષ્ટિમાં વ્યાપાયેલો છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.